નમસ્કાર, વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે તૂટેલી નીડલની પોલિસી વિશે જાણીશું. સોયનો જીવનકાળ. આપણને એક મહત્ત્વનો સવાલ ઉદ્ભવે છે કે ગાર્મેન્ટ કંપનીઓમાં નીડલનો ઉપયોગ થઈ ગયા પછી તેની મુદત કેટલા સમય સુધીની રહેશે, કેટલા સમય સુધી ટકશે, સિલાઈ મશીનમાં કેટલો લાંબો સમય સુધી ટકશે, આ બધા સવાલ ઉદ્ભવે છે. શૂઝ અને લેધર બનાવતી કંપનીમાં આ સવાલ ઉદ્ભવે જ છે, કારણ કે તે બનાવતા સોય વારંવાર તૂટી જતી હોય છે. મોટા ભાગે આ સવાલનો જવાબ તરીકે તે એક મિનિટ અથવા એક મહિના સુધી ટકશે અને સિલાઈ મશીનમાં તે બદલવાનો સમયગાળો ત્યારે આવે જ્યારે તે તૂટી જાય છે. જો સોય ખોટી રીતે બેસાડેલી હોય અથવા વધુ પડતો લોડ હોય ત્યારે જ સોય તૂટી જાય છે. ઘણી કંપનીઓમાં પેરામીટરના અસર વડે સોયની મર્યાદા કેટલી છે તે નક્કી કરવાનું સાધન હોય છે. બાજુમાં આપણે પેરામીટરનો ફોટો બતાવેલો છે. સોયના જીવનકાળની વ્યાખ્યા. સોય ઉપર અસર કરતા જુદા જુદા પરિબળો નીચે મુજબ છે. તો પહેલું છે ઘર્ષણ બળ, બીજું છે વેધક બળ, ત્રીજું છે ઓપરેટરની અસર, ચોથું છે સિલાઈના દોરાની અસર અને પાંચમું સિલાઈ મશીનની અસર. ઘર્ષણ બળ એટલે કે સોય ઉપર ઘર્ષણ લાગતા સોય તૂટી જાય છે. ઘર્ષણ એને સટલથી લાગવાનો સંભવ રહે છે. વેધક બળ એટલે એનામાં દોરા પરોવતા એ દોરા સટલ અને સોયનો દોરો જો અલગ હોય તો એ પણ સોયને તોડી નાખે છે. ઓપરેટરની અસર એટલે ઓપરેટર જે વ્યક્તિ ઓપરેટ કરે છે, મશીન ઓપરેટ કરે છે, તે વ્યક્તિને જો ઓપરેટર કેવી રીતે કરવું એ ખબર ના હોય તો પણ સોય તોડી નાખે છે. સિલાઈના દોરાની અસર. આપણે જે સિલાઈ માટે દોરો સ્પૂલ પિન ઉપર પરોવેલો હોય એ દોરો જો કોકડીમાં પેલા સ્પૂલ પિન ઉપર બરાબર રીતે બેસાડેલો ન હોય, તે ફિટ થઈ ગયો હોય, તો નીડલને તોડી નાખે છે અને ટેન્શનનો વાયર પર ફિટ થઈ જાય છે અને તે સોયને તોડી નાખે છે. સિલાઈ મશીનની અસર. સિલાઈ મશીન પણ ઘણી વખત સોયને તોડી નાખે છે. સિલાઈ મશીન જો ખરાબ થઈ ગયું હોય અથવા એના ભાગો કટાઈ ગયા હોય તો સોય તૂટી જવાના સંભવ રહે છે. એમાં મશીનમાં જોઈન્ટ કરેલો નીડલ બાર બરાબર રીતે ગોઠવેલો ન હોય તો પણ સોય સટલ સાથે અથડાતા એ તૂટી જાય છે. અસર કરતા દરેક બળો એ સોયના શત્રુ છે. તેઓ સોયની અણી ઉપર જ હુમલો કરે છે. જો કાપડ જાડું હોય તો પણ સોય તૂટી જવાનો ભય રહે છે. તેમજ દોરાનું ખેંચાણ વધુ હોય તો પણ સોય તૂટી જાય છે. તેમજ સોયને બરાબર મશીનમાં ફિટ ના કરેલ હોય તો પણ સોય તૂટી જાય છે. સોયના જીવનકાળને અસર કરતું પેરામીટર. કંપનીઓમાં પેરામીટર દ્વારા સોય કઈ રીતે એનો ટકાઉપણું કેટલું રહેશે, એ કેટલા સમય સુધી રહેશે, એ બધું જ પેરામીટર દ્વારા નક્કી થતું હોય છે. પેરામીટર વડે સોયને અસર કરતા પરિબળો શોધી શકાય છે. જેમ કે પહેલું છે સિલાઈ સારી હોવી જોઈએ, બીજું છે ઓપરેટર મશીન ચાલુ કરવાની રીત, ત્રીજું મશીનની ગોઠવણ અને ચોથું મશીનની ગતિ. આ બધી જ બાબતો પેરામીટર ચેક કરે છે અને એ પ્રમાણે એ સોય વિશે જાણકારી મેળવે છે. પાંચમું છે દોરાની ગુણવત્તા, છઠ્ઠું છે દોરાની સાઈઝ, સાતમું છે સોયની સાઈઝ, આઠમી છે સોયની અણી. બધી જ કંપનીઓમાં પેરામીટર ગોઠવેલ હોય છે, પરંતુ તે માનવી ઉપર પણ આધાર રાખે છે. તેના ઉપર બેસનાર જે ઓપરેટ કરનાર વ્યક્તિ છે
એ વ્યક્તિ દ્વારા જ આ મશીન ચાલવાનું હોય છે. આથી એ વ્યક્તિને બરાબર જ્ઞાન હોવું જોઈએ, મશીન ચલાવવાનું એને નોલેજ હોવું જરૂરી છે. તેની વ્યક્તિગત કાળજી લેવી જરૂરી છે. તે વ્યક્તિના સ્વભાવ ઉપર આધાર રાખતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ફોટામાં સોય અલગ અલગ રીતે તૂટી ગયેલી દેખાય છે. તે કઈ રીતે તૂટી જાય છે? મશીનના પાર્ટ અડી જતાં સોય તૂટી જાય છે અને કાપડ આવી ખામીના કારણે તેમાં સિલાઈ થતી નથી. પ્લેટની અંદર સોય બેસાડતાં તેની આઈની બધી બાજુ તેમાં વ્યવસ્થિત અડીને બેસાડવી પડે છે, જે સિલાઈ ઉપર અસર કરે છે. સોયની આઈ મશીન પ્રમાણે હોય છે. આપણે વ્યક્તિગત રીતે સોયના જીવનકાળ વિશે શોધીએ. સિલાઈ મશીનનો સોયનો ઉત્પાદક સોયના જીવનની આગાહી આપી શકતા નથી, કારણ કે બધા અલગ અલગ પરિબળો તેને અસર કરતા હોય છે. પરંતુ તેમ છતાં તેના વિશેની માહિતી હોય છે અને તે પ્રમાણે તેઓ સોય બદલતા રહે છે. હવે સૂચન આપેલું છે સોય માટે ઓપરેટરે રેગ્યુલર ચેક કરવું જોઈએ કે કોઈ પણ સોય ખામીવાળી ના હોય. નવા વર્કરને તે વિશેનું જ્ઞાન હોવું જોઈએ. તેને ટ્રેનિંગ આપવી જોઈએ. તેને નિયમો અને જવાબદારી સમજાવવી જોઈએ. વ્યવસ્થિત સૂચના આપવી જોઈએ જેથી કરીને નીડલનો ઉપયોગ વધુ લાંબા સમય માટે થઈ શકે. હવે આપણે એક વિડીયો જોઈશું. जनों में सिलाई मशीन में कोई परेशानी महसूस हो तो आइए देखें कि आप कैसे इसे घर पर ही दूर कर सकती हैं। अगर सुई का धागा टूटे तो ये देखने के लिए मशीन चेक करें कि सुई में धागा ठीक तरह से लगा हुआ है या नहीं, कहीं थ्रेड टेंशन ज्यादा टाइट तो नहीं, कहीं सुई मोटी या मुड़ी हुई तो नहीं है, सुई गलत तरीके से तो नहीं लगी है, कपड़ा सिलने के बाद पीछे तो नहीं खींच रहा, धागा सुई के लिए कहीं ज्यादा मोटा या महीन तो नहीं है. यदि बॉबिन थ्रेड टूटता है तो मशीन चेक करें कि बॉबिन में तो ठीक से धागा डला हुआ है, कहीं बॉबिन में रेशे या लिंट तो जमा नहीं हो गया, या बॉबिन तो खराब नहीं है. अगर सुई टूट रही है तो देखें कि सुई ठीक तरह से लगाई गई है या नहीं, सुई मुड़ी हुई या मोटी तो नहीं है, नीडल क्लैंप स्क्रू तो ढीला नहीं है, सुई के धागे का टेंशन तो ज्यादा टाइट नहीं है, सिलाई के बाद कपड़ा पीछे तो नहीं खींचता, कपड़े के हिसाब से सुई तो ज्यादा बारीक नहीं है, और सुई के कपड़े में रहते कहीं पैटर्न सिलेक्टर डायल तो नहीं घुमाया गया. अगर मशीन टांके छोड़ती है तो देखें कि सुई तो ठीक तरह से लगी है, सुई मुड़ी या मोटी तो नहीं है, सुई और धागे कपड़े के हिसाब से तो ठीक है, ब्लू टिप्ड नीडल तो कहीं स्ट्रेच या महीन कपड़े सिलने के लिए इस्तेमाल तो नहीं हो रही, सुई में गलत तरीके से तो धागा नहीं डाला गया. यदि टांकों से काम के नीचे लूप बने तो देखें कि सुई का थ्रेड टेंशन ज्यादा ढीला तो नहीं है, और सुई का थ्रेड टेंशन ज्यादा भारी या कम तो नहीं है, और धागे के हिसाब से सुई ज्यादा मोटी या पतली तो नहीं है. अगर कपड़ा ठीक से फिट न हो तो देखें कि फील डॉग में कहीं धागों के रेशे तो उलझे नहीं है, या आपके टांके तो काफी महीन नहीं है. अगर आपको सीम के किनारों पर फ्यूक रिंग नजर आए तो देखें कि सुई का थ्रेड टेंशन तो टाइट नहीं है, मशीन में धागा तो ठीक से डला है, कपड़े के हिसाब से सुई तो ज्यादा पतली नहीं है, या कपड़े के हिसाब से टांके तो गलत नहीं है. मित्रों, आज आपणे નીડલ કઈ રીતે તૂટે છે અને તેની કઈ રીતે સંભાળ રાખવી જોઈએ એ શીખ્યા.